નમસ્કાર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનું નિવેદન આપ છોડી ભાજપમાં જનારાઓ ભ્રષ્ટાચાર કરવા માંગતા હતા પણ અમે ના પડતા તેઓ ભાજપમાં ગયા સુરતમાં આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાઈ જવા મામલે ગોપાલ ઇટાલિયાએ તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાની પ્રતિક્રિયા આપી હતી જેમાં ભાજપમાં જનારા પાર્ટી પાસેથી ફંડ આપવાની માંગ કરતા હોય તે મનસુબો પૂરો નહીં થતા તેઓ પાર્ટી છોડી ગયાનું નિવેદન આપ્યું હતું તેઓએ જણાવ્યું કે આ આખી મેટરમાં મુખ્ય સૂત્રધાર વોર્ડ નંબર 16ના કોર્પોરેટર વિપુલ છે જેઓએ બાકીની બહેનોને પણ પૈસાની લાલચ આપી પાર્ટીમાંથી ભાજપમાં જવા તૈયાર કરવામાં આવી છે ભાજપના સીઆર પાટીલના મળતિયાઓએ પૈસાનું રોકાણ કર્યું છે અને બદલામાં તેમને વરાછા અને કતારગામની ટિકિટ પણ માંગી છે તેમને ટિકિટ આપવાની લોભ લાલચ અને વિશ્વાસ આપવામાં આવ્યો છે તેના બદલામાં તેમણે પૈસા રોકીને તમામ કોર્પોરેટરને ભાજપમાં ભેળવી દીધા હોવાની વાત કરી છે આમ તો ગાંધીનગરની ચૂંટણી પૂરી થઈ ત્યારથી આ લોકોએ પાર્ટીને દબાવવાનું શરૂ કર્યું હતું અને જણાવતા હતા કે ભાજપના કોર્પોરેટરને ભાજપ નાના મોટા ટેન્ડર તેમજ સરકારી કામ આપે છે અથવા પાલિકામાંથી ક્યાંક નાના મોટે પૈસાની સગવડ કરી આપે છે તો આપ પાર્ટીની મદદથી અમને ભાજપની જેમ જ પૈસાની સગવડ કરી આપો આ કોર્પોરેટર દ્વારા આ પ્રકારની રજૂઆત સ્થાનિક કક્ષાએ કરવામાં આવી હતી ત્યારે અમે તેમને સમજાવ્યા કે પાર્ટીમાં અમે આ પ્રકારનો ભ્રષ્ટાચાર કરવા માંગતા નથી તેમ છતાં પૈસા માંગવાની વાત ચાલુ રાખવામાં આવી હતી ધન્યવાદ જય હિન્દ